વઘારેલા મમરા અને ભેળ ખાઈને જો તમે પણ કંટાળી ગયા હોય તો શિયાળાનો સ્પેશિયલ આ ગરમા ગરમ નાસ્તો તમારા માટે જ છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે હું તમારી સાથે શેર કરીશ મમરામાંથી બનતો ઇન્સ્ટન્ટ અને ગરમા ગરમ નાસ્તો, જે શિયાળામાં વધારે પસંદ કરવામાં આવે છે અને નાના બાળકોથી લઈને મોટા સુધી બધાને ભાવશે જ. તો ઘરે જરૂરથી ટ્રાય કરજો. આ નાસ્તો બનાવવા માટે મેં સૌથી પહેલાં એક પેનમાં એક મોટો ચમચો તેલ ગરમ કરેલો. તેલ ખૂબ જ સરસ રીતના ગરમ થઈ જાય એટલે રાઈ અને જીરું એડ કરીશું. રાઈ અને જીરું ખૂબ જ સરસ રીતના તતળી જાય એટલે તેમાં લીમડો એડ કરીશું અને એક આખા મરચાના પીસીસ આવી રીતના ગોળ સમારેલા. ત્યારબાદ લીલી ડુંગળી એક લીધેલી છે, અડધું કેપ્સિકમ ઝીણું સમારેલું, એક નાનું બટેટું ઝીણું સમારેલું, અડધું ગાજર એ પણ જીરું સમારેલું, અડધું ટમેટું એ પણ સેમ ઝીણું સમારેલું અને સાથે સાથે થોડા એવા શિંગદાણા લેશું, જે મોટી બે ચમચી લીધેલા છે. અને આમાં તમારે જો આદું મરચાં અને લસણની પેસ્ટ એડ કરવી હોય તો એમ એડ કરી શકાય. મેં લસણ અવોઇડ કરેલું છે એટલે ત્યારબાદ હું થોડું એવું આદું ખમણીને એડ કરીશ, કારણ કે શિયાળામાં આદું ખૂબ જ સરસ આવતો હોય છે અને તેનો ટેસ્ટ દરેક રસોઈમાં એકદમ ટેસ્ટી અને યમી યમી લાગે છે. તમે જુઓ છો એમ આપણો નાસ્તો એટલો કલરફુલ છે કે એઝ ઇટ ઇઝ જો તમે આમાં થોડું એવું પાણી અને મસાલા કરીને ચાખો રોટલી સાથે ખવાય તેવું શાક લાગશે. આગળ વઘારમાં પણ જો તમે લાલ સૂકું મરચું અને તમાલપત્ર એડ કરવા માગતા હોય તો એમ પણ કરી શકાય. હવે મેં અહીંયા એક મોટું બાઉલ જેટલું મમરા લીધેલા છે, જે એપ્રોક્સ 150 થી 200 ગ્રામ છે, જેને આવી રીતના એક ચાણીમાં એડ કરી અને આપણે તેમાં પાણી એડ કરવાનું છે. નીચે એક મોટું વાસણ રાખી દેવાનું જેથી કરીને બધી પાણી એમાં નીતરી જાય. તમે ડાયરેક્ટલી ગેંડીમાં વોશ કરી અને પછી આવી રીતના નીચે તપેલી રાખી શકો. આ મમરાને ત્યાં સુધી આપણે આવી રીતના રાખવાના છે જ્યાં સુધી થોડા એવા ચીમડાઈ ન જાય, એટલે કે એકદમ પોચા સરસ ન બની જાય. તો 5 મિનિટ પછી આ મમરા આવી રીતના કંઈક લાગશે, એટલે કે બધું અંદર સોસી લેશે અને થોડા એવા ઓછા પણ લાગશે. હવે તમે જોઈ રહ્યા છો એકદમ સોફ્ટ મમરા થઈ ગયા છે, આપણા બધા વેજીટેબલ્સ પણ અહીંયા ચડી ગયા છે. તો આપણા જે મમરા છે જે આપણે પાણી એડ કરી અને સોફ્ટ કરેલા તે આ વઘારમાં ઉમેરી દઈએ. ફ્રેન્ડ્સ, આ નાસ્તો બનાવતા હાર્ડલી 10 થી 15 મિનિટ થાય છે અને ગરમા ગરમ નાસ્તો એટલો યમી લાગે છે કે તમે પિઝા અને મેગી કે સાંજે કોઈ બહારનો નાસ્તો તો ભૂલી જ જશો. આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ બટન પ્રેસ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. હવે આપણા મમરા વઘાર સાથે એકદમ સરસ રીતના મિક્સ થઈ ગયા છે, તો દરેક મસાલાઓ કરી લઈએ. સૌથી પહેલાં અહીંયા હું લીંબુ એડ કરીશ, જે મેં અડધું લીધેલું છે. હવે સાથે સાથે આપણે હળદર, મીઠું, ચટણી અને ધાણા જીરું બધું અડધી ચમચી જેટલું એડ કરવાનું છે. જો નાસ્તો નાના બાળકો માટે હોય અથવા તો એકદમ પીળો ખાવો હોય તો ચટણી તમે અવોઈડ પણ કરી શકો, કારણ કે આપણે વઘાર કરતી વખતે એક આખું મરચું ઉમેરેલું છે. હવે આ ચારેય મસાલા આમાં એડ થઈ જાય એટલે ઘરમાં જો પસંદ હોય તો સાથે સાથે તમે ગળાશ પણ ઉમેરી શકો છો. મેં અહીંયા ગળાશ માટે થોડી એવી ખાંડ અને સાથે સાથે આ નાસ્તાને ઓર ટેસ્ટી બનાવવા માટે અડધી ચમચીથી પણ ઓછો ગરમ મસાલો એડ કરેલો છે. આ તમારા પર ડિપેન્ડ કરે છે કે તમારે ગરમ મસાલો એડ કરવો કે નહીં. તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે મોટી ચમચી અડધી લીધેલી છે ખાંડની અને થોડો એવો ગરમ મસાલો. આ તબક્કામાં જો તમારા ઘરે ખજૂર આંબલીની ચટણી અવેલેબલ હોય તો એ પણ તમે આમાં ઉમેરી શકો, જેથી કરીને આ નાસ્તો એકદમ ભેળ હોય તેવો જ લાગે. પણ આ ભેળ આપણે ઠંડી નહીં એવી ગરમ બનાવવાના છીએ. તો તૈયાર છે આપણો યમી ટેસ્ટી મમરાનો ગરમા ગરમ નાસ્તો. એકવાર ઘરે જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને જણાવજો તમને આ નાસ્તો કેવો લાગ્યો. આની સાથે સાથે તમે ગાર્નિશિંગમાં દાડમના બી, કોથમીર એટલે કે ધાણા ભાજી ઝીણી સમારીને સાથે સાથે સેવ એડ કરી શકો છો. ઇવન શિંગદાણાના બીનો પણ ઉપયોગ કરી શકો છો. થેન્ક યુ સો મચ ગાઈઝ, કીપ વોચિંગ, કીપ શેરિંગ, હેવ અ ગુડ ડે.